માં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીટડ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? મજા માં જ હશો ને ભાઈ. ચશ્મા એવા હાટુ પહેર્યા કારણ કે મારે બહાર જવાનું છે, પણ ઉતારી નાખો, કઈ વાંધો નહીં. ભાઈ ગરમી થાય છે, વાત જ ના પૂછો, એટલું હીટ વે છે ને એમ થાય. અને ભાઈ અમદાવાદ સુરત ને ઘણી બધી સિટીમાં છે ને પોઈન્ટે પોઈન્ટે છે ને નેટ બાંધી દીધા છે, કારણ કે ટ્રાફિક થાય ને તો કોઈને તાપ ના લાગે એના કારણેથી. અને તડકાની તો વાત હું કરવી, પણ પવન નહીં બહુ છે, પણ અત્યારે નથી. પવન સાંજે રૂંડો થાય ને એટલે પવન બહુ જોરદાર આવવા ને. તો હાલો સૌ સૌના મોર્નિંગ કરી દઈએ. તો જય શ્રી કૃષ્ણમાં. હલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં ને? મજામાં જીવું ને. વરસાદનું પોઝિશન એટલે વાતો પૂરી આવું છે ને, તો માણસને અટકાવી જાય નક્કી ખબર કે કેટલું. હું અમે આમ જઈ હતી એટલા સમસ્યાની માણસ હોય, મને તે બીક લાગે આવવાનું. માણસને આવી જાય તો થાય, તો ત્રણ દી થયા એટલો ફાયદો છે કે વાવડો બપોર કાઢી બહુ નામે છે. અટાણે તો એમ થાય કઈ થઈ જાય, થઈ જશે. તમારા વેઠલા શું? વેઠલાનું એવું છે કે આમાં ઘરને લોકમાં થોડી તકલીફ છે, એટલે છે ને એનું ઓલું શું કહેવાય, કસરત કરાવવાની છે. હા, કસરત એટલે ઉતારી રહે મળે છે. હા, અચ્છા, સરસ. લ્યો, હાલો તો અહીંયા કામ થઈ રહ્યું છે. અને જે મારું બાકી વાત હકીકત સાચી છે, એવું બધું કહે છે. ભાઈ એસીમાં રહ્યો ને તો એટલા ટેમ્પરેચરમાં રહ્યો કે બહારના વાતાવરણ તમે મેચ થઈ જાઓ, જરાક વાર મહેસૂસ થાય કે નહીં બહાર નીકળ્યા ને થોડું ગરમ વધારે હોડ ઉપર રાખી ને સૂતા હોય બપોર વધારે, પછી બહાર નીકળ્યા તો પછી એટેક આવવાની સંભાવના દે એવું કહે છે. મને નથી ખબર એટલે હું કહું છું કે નોર્મલ ટેમ્પરેચર મતલબ કે 25-26 ઉપર હોય તો હાલે, તો કઈ વાંધો નથી. હવે હાલો તો નીકળીએ ને, આપણે લઈ લઈએ બુલેટ ની ચાવી. એસી તમને ચાલુ હોતા ના આવડ્યું મમ્મા. અને અહીંયા થઈ રહી છે સાફ સફાઈ. જય શ્રી કૃષ્ણ દિવ્ય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગુડ મોર્નિંગ બધા, ને કેમ છો? મજામાં જ છો? ઘણા દિવસ પછી સપોર્ટ કરતા રહેજો. અને જય શ્રી રામ. અને જો અત્યારનું વાતાવરણ, અત્યારે ભાઈ અત્યારનું હાલમાં ટેમ્પરેચર બહુ હાઈ લેવલ ઉપર છે, બહાર નીકળાય એમ નથી. અને કાલે છે ને એક સુરતથી અમારે સુરતનો શેડો લેવો ને ભાઈ, બહુ અઘરો, કારણ કે અમે સુરતની સ્ટાર્ટિંગમાં રહીએ ને સુરતની એન્ડમાં કંઈ કામ હોય ને એમ થાય, ભગવાને કોઈક અહીંયા અધિકારી એવા રાખી દીધો હોત ને તો અહીંયા નજીકમાં નજીકમાં કામ થઈ જાય. તો અત્યારે મારે જવાનું છે વેસુ, તો વેસુ નીકળું. કાલે ગયા હતા બપોરે 1:30 વાગે, 4:30 વાગે આવ્યો હતો, તો અત્યારે જવાનું છે તો ફટાફટ કામ પતાવીએ ને મળીએ. બહાર નીકળો તો બહાર તો એનાથી ગજબ, ઘરથી અંદર ભાઈ બહાર તો આમ તમને આમ પરસેવો દેખાતો હશે એ વાત જ ના કરો. ને જો આપણે આપણી કિંગ કોબ્રા નથી લીધી, સોરી કિંગ કોબ્રા વાંચે, પણ એટલી રજ છે ને રૂંઢે પવન બહુ આવે એટલે આપણે આપણી ધનુ રાજા લઈ લીધી છે. ધનુ રાજા લઈ અને ફટાફટ વેસુ જવાનું છે. વેસુ ટાઈમે પહોંચી જાવ તો સારું છે, નકર ભાઈ એ પાછો લંચ ટાઈમ થઈ જાય ભાઈ, પીંજણું આ બધું છે ને વાત ના કરો. તો ફટાફટ હું નીકળું અને મળીએ ત્યાં વેસુ. વ્હાઈટ હાઉસ કઈ જગ્યાએ? વ્હાઈટ હાઉસ જવાનું. આપણી ધનુ રાજા પાર્કિંગ કરી દીધી ને આવી ગયા છે વેસુમાં ને વ્હાઈટ હાઉસમાં આવી ગયા છે. સીઝન છે ને ઉનાળો છે, તો કેરી નો રહ ને પૂરી દેવાનું છે, તો બધા મહેમાન બેઠા છે. એમની પેલા બાપુ હારે રામ રામ કરીએ. બાપુ રામ રામ. રામ રામ. કેમ મજામાં? સતરામ સતરામ. ભાઈ જલસા છે કા? હા, જરાક મોટેથી બોલો. જય શ્રી કૃષ્ણ. તારા બાપુ મને કે હું કમેન્ટ કેમ નિયતિ બોલે, સંભળાતું નથી. તારા ફોન માં કઈક વાંધો હોય મને કે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મારા નિયતિ બેન છે, આ લાખી બેન, જય શ્રી કૃષ્ણ, જસુબેન ને મમતા બેન ને, આ અમારા છે આરાધ્યા બેન, નિયતિ બેન ના બેન, જય શ્રી કૃષ્ણ બેન. બોલો બોલો, તમારે તો બોલવાનું છે, તમે તો શોખીન છો. હા, તમે તો શોખીન છો. કઈ ખાલી એટલું કહી દો, લાઈક શેર અને ફોલો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.
અહીંયા માર મા ને રતુબેન ને બેઠા છે. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય તો કર્યો આવ્યો નથી, મજા આવે એટલે વાત પૂરી. રતુબેન વિદાય લેવાના છે, સાસરે વૈયા જવાના છે. તો અમારા નિયતિબેન ને રતુબેન ને આરાધ્યાબેન મહેમાન છે. અમે બધા ચિલ્લર પાર્ટી મફત મજાના છે. અમને એને બોલો ક્યાં કેમ જડે. તો અહીંયા આ બધી તૈયારી થઈ રહી છે. જો ગરમા ગરમ ખાવા, ઠંડુ ઠંડુ એમ ઠંડુ હોય ને. હા હા સરસ. હાલો તો હવે મહેમાન જમવા. તો ભાઈ હું છે ને થારીમાં લઈને બેસી ગયો. આપડે ખમણ જેટલું ખાઈ જવાનું થાય છે, આપણે બીજું કંઈ ખાવું નથી. કારણ કે આપણા ફેવરેટ ખમણ છે એટલે આ ખમણ. પણ જો કે મજા કરતો હતો, મારે એકલા હાટું નથી, આ બધાને દેવાનું છે. તો અહીંયા જો ભૂડી ને જો બાપા ને આરાધ્યાબેન ને હું નામ ભૂલી જાઉં છું, બેન નિયતિબેન, સોરી હો નિયતિબેન ને, જો બધો દાયરો છે ને બેસી ગયો છે ને દિવ્યા ને. એ પૂડિયુંનો આ ટોપિયું એને પૂડિયું ભાવે તે ટોપિયું લઈને ઉભી હું આ. અને અમારા લાકીબેન ગામની પછાડી કે એમ લાકીબેન શું થયું બેન ને બીજી રીતનો પવન છે ને, આવું જોરદાર પવન છે. આપણે આવી ગયા છે ફાર્મ હાઉસ પર, પફેલો ફાર્મ હાઉસ. દેખો યહાં નંબર લિખા હૈ 2-3, યહાં 4 હૈ, યહાં 5 છે. और यहाँ हाँ हमारी गौ माता है, यहाँ हमारी बफेलो से. हेलो, देखो यहाँ मिल्किंग हो रहा है. जय माता जी भाई, जय माता जी भाई. यहाँ देखो જો ભાઈ ગૌશાળા આવી ગયા છે ને, ગૌશાળા એકદમ શાંતિ નો અનુભવ લઈ છે. બપોરે બહુ જ તડકો હતો ને વેસુ ગયો હતો ને, વેસુ જ પૂગ્યો ને ઘેર, વાત ના પૂછો. તો અત્યારે ગૌશાળા આવ્યા છે ને, આરામ ફરમાવી રહ્યા છે. અને અત્યારે મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે ને, આમ જોઉં તો વરસાદી વાતાવરણ જેવું જો આમ જોઉં તો લાગે છે. અને જો અહીંયા બધા ગૌ માતા અને અહીંયા અમારા અર્જુનભાઈ ને કિંજલબેન ને બેઠા છે, હા મજામાં મજામાં. અને જ્યાં રુદ્ર અને રતન ને અહીંયા છે ને, ભેંસો ને બધું ત્યાં છે હાલમાં. તો અત્યારે આરામ ફરમાવી છે ને, મહેશ સાહેબ આવે છે તો હું રાહ જોઈને બેઠો છું. અત્યારનો આ ઉનાળો એવો છે ને, મજા મજા આવે છે. કારણ અત્યારે ઠંડો ઠંડો તમને કીધું એમ પવન આવી રહ્યો છે. અને અત્યારે 7:15-7:30 થવા આવ્યા છે. પણ આમ જોઉં તો બધું હજી ધોરું ફૂલ જેવું છે. અમારો માકોભાઈ જો ફોન લઈને છે ને બેઠા છે, અને મેક્સભાઈ અહીંયા છે. ને અત્યારે જો મહેશ સાહેબ ઘીનું કુરિયર કરવાનું છે ને, એટલે મહેશ સાહેબ જય દ્વારકાધીશ. મહેશ દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ. હાલો ભાઈ, જેને ઘી જોતું હોય આવી જાઓ બરાબર. ઉનાળામાં ઘી ખવાય, શિયાળામાં ઘી ખવાય, ને ઘી ખાઈને મોજ કરાય, ગાયનું ઘી ગણ કરે. વાહ, પણ ઘી જોતું હોય એ ફોન કરી દઈએ, અને એના ઘરે આપણે ફ્રી ઓફ ચાર્જ ફ્રી ઓફ ડિલિવરી પોગાડી દઈએ. પોગાડી દે હો, પોગાડી દે હો. મહેશ સાહેબ જો ઘીનું કુરિયર કરવા આવ્યા છે, અને હવે મારે જવાનું છે ઘરે. તો એ મહેશ સાહેબ ઘી લઈ અને એમનું દૂધ લઈ અને નીકળવાના છે. તો આમ જો મસ્તીનો પવન, ને આમ જો આમ વાતાવરણ કેમ છે ને વરસાદી, મેં તમને કીધું તો એમ વરસાદી છે ને.